नमस्कार, आप लोग गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। धोराजी थी अमारा संवाददाता कौशल सोलंकी जणावे छे के राजकोट जिल्लाना उपलेटा शहर में स्मशान रोड पर आवेल ख्वाजानगर विस्तार में अनेक जातनी सुविधाओना अभाव ने पगले स्थानिको द्वारा विरोध नोंधवामां आव्यो हतो। छेल्ला 1.5 मासथी पाणीना निकाल माटे नगरपालिका तंत्र द्वारा सीमेंटना मोटा पाइप खाड़ा करीने मूकवामां आव्या छे, परंतु पालिका तंत्र द्वारा कोईपण जातनी नक्कर कामगीरी करवामां आवती नथी, जेने लईने आज रोज ख्वाजानगरना रहीशो પોતાનો અનોખો વિરોધ નોંધાયો હતો। ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સ્મશાન રોડ પર આવેલ ખ્વાજાનગર વિસ્તારમાં અનેક જાતની સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। છેલ્લા 1.5 માસથી પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા સિમેન્ટના મોટા પાઇપ ખાડા કરીને મૂકવામાં આવે છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને આજ રોજ ખ્વાજાનગરના રહીશો દ્વારા પોતાનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે ખ્વાજાનગરના રહીશો દ્વારા નિંભર પાલિકા તંત્રને જગાડવા માટે થાળી ચમચી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક બાજુ કોરોના મહામારી અને બીજી બાજુ ઉભરાતી ગટરોના ગંદા પાણી રસ્તા ઉપર ભરાય છે, જેને લઈને લોકો બહાર જઈ શકતા નથી। નમાઝ પડવા જવા માટે પણ કપડાં ગંદા થઈ જાય છે, જેને લઈ મસ્જિદમાં નમાઝ પડવા દેવામાં આવતી નથી। મચ્છરોનો ત્રાસ વધી ગયો છે, રોગચાળો ફાટી નીકળ્યો છે, ઘરે ઘરે માંદગીના ખાટલા છે, રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે, એ પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવે છે, જેમાં નગરપાલિકા તંત્ર દ્વારા એક પણ પૈસાનો ખર્ચ આ વોર્ડ નંબર 9ના ખ્વાજાનગર વિસ્તારમાં કરવામાં આવ્યો નથી। ખબર નથી પડતી કે ખ્વાજાનગર વિસ્તાર કયા વિસ્તારમાં આવે છે, એ જ નક્કી થતું નથી। આ વોર્ડ નંબર 9ના નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખને પણ લેખિત અને મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરવા હોવા છતાં પણ કોઈ પાલિકા તંત્રને કાર્યવાહી કરવામાં આવતી નથી। છેલ્લા 1.5 માસથી એમને એમ ખાડાઓ મૂકીને જતા રહ્યા છે। પાલિકા તંત્રને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને જતો રહેશે, નવો કોન્ટ્રાક્ટર આવશે ત્યારે આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે, એવો ડાવ જવાબ આપવામાં આવશે। મુનીરાબેન કાદરી બોલું છું। જો અમારા ઘર પાસે 2 મહિનાથી આ ખાડા કરીને વયા ગયા છે, 2 મહિનાથી અમારી છોકરી અહીંયા ડિલેવરી વાળી છે, પાઇપલાઇનનું બધું તોડી બોડીને વયા ગયા છે, હવે મામલતદાર લખાવા જઈશું, નગરપાલિકામાં કોઈ જવાબ આપતું નથી, એટલી અરજી કરી। હલો, હું નજમાબેન બોલું છું, ખાજાનગરમાં રહું છું। અહીંયા ખાજાનગરમાં એટલી ગંદકી વધી ગઈ છે અને ગટરોના ઢાંકણા પણ ખુલ્લા છે, ગટરોમાંથી બહાર પાણી જાય છે, એટલા બહાર પાણી નીકળે છે કે અમારા છોકરા ક્યાંય રમી નથી શકતા, નથી બકાલાવાળા આવી શકતા, નથી દૂધવાળા આવી શકતા, અમારી એટલી પરેશાની વધી ગઈ છે કે એની કોઈ સીમા જ નથી, નથી થાંભલાની લાઇટો આ બાજુ, કે અમારા આદમી નમાઝ પડવા જાય તો નમાઝમાં પણ છાંટા ઉડે તો એ લોકો નમાઝ પડવા બી નથી જઈ શકતા, અને આ બાજુ એટલી ગંદકી છે તે કોઈ આવવા માંગતું જ નથી, અમારા લતામાં એટલી બધી અસુવિધા છે એની કાંઈ સીમા જ નથી। હું અનિપ અશરફિયા બુખારી, અમારા ઘર પાસે 1.5 મહિનાથી ખાડો ખોદીને વયા ગયા છે અને કોઈ ધ્યાન આપતું નથી, આ કોરોના હાલે છે તો બી ગંદકી આવી છે અને કોઈ ધ્યાન આપતું નથી, મારી ગાડી લઈને હું આવું છું અને રિવર્સ લેતો તો ગાડી પણ એકવાર ગરી ગઈ હતી અંદર, અમે રાત્રે આવી અમને દેખાય નહીં તો બી અમે એકવાર અંદર અમારા છોકરા બધા એ અંદર ગરી ગયા હતા, અમારા ઘરના ડિલિવરી ઉપર છે તો કોઈ ધ્યાન આપતું નથી અને ધ્યાન આપે તેવી નમ્ર વિનંતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।